ની હત્યાનો કેસ આરોપી વિરેન્દ્રસિંહ 10 દિવસના પોલીસ રિમાન્ડ પર ધકેલાયો છે. આરોપી તપાસમાં સહયોગ ન આપતો હોવાનો સરકારી વકીલે દાવો કર્યો હતો. હત્યા કરી આરોપીએ હથિયાર ક્યાં ફેંક્યું તેની વિગતો આપવામાં નથી આવી. આરોપીને પંજાબ જવા કોણે કોણે મદદ કરી તેની પણ વિગત નથી આપવામાં આવતી. તમામ વિગતો જાણવાનો હાલ પોલીસ પ્રયત્ન કરી રહી છે. બીજો આરોપી બનાવ બન્યા બાદ પંજાબ ખાતે ગયેલા, એ દિશામાં સીસીટીવી ફૂટેજ કબજે કરવાના હોય, આ વિવિધ મુદ્દાઓને ધ્યાને લઈ નામદાર કોર્ટમાં રજૂઆત કરવામાં આવેલી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી અને તારીખ 25/11:15 સુધીના દિન 10ના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરેલા છે. જેની સામે વિરેન્દ્રસિંહ તરફે આપણે મુખ્યત્વે દલીલો એ કરી કે લગભગ 2 દિવસથી વિરેન્દ્રસિંહની કસ્ટડી પોલીસ પાસે જ છે. વિરેન્દ્રસિંહ કોઓપરેટ કરે છે ઇન્વેસ્ટિગેશન સાથે, અને કોર્ટે હિયરિંગના અંતે પોલીસે જ્યારે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા તેના બદલામાં 10 દિવસના નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર. અમદાવાદમાં એક પછી એક